અમદાવાદમાં સીઆઈડી ક્રાઇમ નામ મિસિંગ સેલ દ્વારા માત્ર 5 જ દિવસમાં 151 જેટલા ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા છે, જેમાં બાળકોથી લઈને મૃત વ્યક્તિનો પણ સમાવેશ થઈ રહ્યો છે। ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાંથી જ મોટા ભાગના બાળકો ગુમ થયા હોવાનું સીઆઈડી ક્રાઇમે જણાવ્યું છે। શહેરમાંથી છેલ્લા 14 વર્ષમાં કુલ 1728 જેટલા વ્યક્તિ ગુમ થયેલા હોવાની વાત પોલીસ ચોપડે નોંધાયેલી હતી, જેમાં 25 ઓક્ટોબર 2021 થી 30 ઓક્ટોબર 2021 સુધીમાં કુલ 151 વ્યક્તિને સીઆઈડી ક્રાઇમ દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે। શહેરમાં ગુમ થયેલા લોકોને શોધવા માટે સીઆઈડી ક્રાઇમના મિસિંગ સેલ દ્વારા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ડ્રાઇવનું ખાસ કરીને દર 3 મહિને આયોજન કરવામાં આવતું હોય છે। સીઆઈડી ક્રાઇમે શહેરના 18 પોલીસ સ્ટેશનમાંથી 2007 અને 2021 સુધી મિસિંગ બાળકોનો ડેટા મેળવ્યો હતો। આ માટે સીઆઈડી ક્રાઇમની 25 જેટલી ટીમ કામ કરી રહી હતી। વર્ષ 2020 અને 2021 જ્યારે દેશ કોરોના મહામારીના લપેટામાં હતો ત્યારે પણ બાળકો ગુમ થયા હોવાની ઘટના બની હતી। સપ્ટેમ્બર 2021 સુધી 255 છોકરાઓ અને 407 છોકરીઓ ગુમ થઈ હતી, જેમાંથી પોલીસ દ્વારા માત્ર 113 છોકરાઓ અને 193 છોકરીઓને શોધવામાં આવ્યા છે। કુલ 662 બાળકોમાંથી હજી 306 બાળકો ખોવાયેલા છે। આમાં આપણે ગુજરાત રાજ્યમાં જે કંઈ ગુમ વ્યક્તિઓ થાય છે અને મિસિંગ પર્સન્સ હોય છે, બાળકો, મહિલાઓ અને અન્ય લોકો, તો એને શોધવા માટે આપણે એક ડ્રાઈવ આખા વર્ષમાં અવારનવાર તો રાખીએ છીએ, પણ આ વખતે આપણે એક સ્પેશિયલ ફોકસ અમદાવાદ શહેર માટે કર્યું હતું। તો એમાં એના ભાગરૂપે આપણે છેલ્લા એક અઠવાડિયાથી જે સ્પેશિયલ ડ્રાઈવ રાખી છે એમાં અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ અને સીઆઈડી ક્રાઇમની ટીમોએ સતત કાર્યરત રહીને આ સપ્તાહ દરમિયાન 151 જેટલા જે ગુમ થયેલ પર્સન્સ હતા, ઇસમો હતા, એમને આપણે શોધી કાઢવામાં સફળતા મળી છે। અને એમાંથી જોશે આપણે જો એજ વાઇઝ આપણે જોઈએ તો 18 વર્ષથી નીચેના જે બાળકો હતા એવા આપણે 10 બાળકો શોધી કાઢ્યા, 18 થી 40 વર્ષની ઉંમરના 112 ઇસમો હતા એ શોધી કાઢ્યા, 40 થી 60ના 26 અને 60થી ઉપરની ઉંમરના 3 માણસો આપણે શોધી કાઢ્યા છે આ સમય દરમિયાન। અને આ ડ્રાઈવ 2007થી ચાલે છે આપણી પાસે, જ્યારે 2007માં અમુક ત્યારે એ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટે પણ એની નોંધ લીધી હતી કે આખા દેશમાં હજારોની સંખ્યામાં માણસો અને બાળકો અને મહિલાઓ ગુમ થાય છે, પણ એને શોધવા માટે કોઈ બહુ અસરકારક કામગીરી ત્યારે ધ્યાન ઉપર આવતી ન હતી। તો સુપ્રીમ કોર્ટની ડાયરેક્શન મુજબ દરેક રાજ્યમાં અને ગુજરાતમાં પણ આપણે આવા પ્રયાસો પછી હાથ ધર્યા અને એમાં આપણે 2007થી આપણે આ કામગીરી શરૂ કરી। તો શરૂઆતના વર્ષોમાં આપણે જોઈએ તો 2007માં ફક્ત 2 માણસો શોધી શકાયા હતા, 2008માં 6, 2010માં 1, 2014માં 5 અને એવી રીતે સંખ્યા જે વધતી ગઈ અને આ વર્ષે આપણે આટલા બધા કેસો શોધી શકીએ છીએ। અને આપણા આખા જો છેલ્લા આટલા વર્ષોની વાત કરીએ તો 2007થી અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં 50,000 બાળકો ગુમ થયા છે, 50,000 2007થી અત્યાર સુધી 2021 સુધી, એમાંથી 48,000 બાળકો પરત આવ્યા છે અથવા તો પોલીસે શોધી કાઢી છે અથવા પોતાની રીતે પણ આ લોકો ઘણી વખત આવી જતા હોય છે। અને એટલે બાળકો શોધવાની ટકાવારી આપણે એ સમયગાળા દરમિયાન 95.31% રહી છે। બીજા ગુમ વ્યક્તિની વાત કરીએ તો એ શોધવાની ટકાવારી 86% રહી છે અને અમદાવાદ શહેરમાં આ કામગીરી બાળકો શોધવાની ટકાવારી 96% અને રાજ્યના અન્ય શહેરોમાં એ ટકાવારી 86.89% રહી છે। એટલે અમદાવાદ શહેરમાં આ માટે સ્પેશિયલ ડ્રાઈવ જે રાખી હતી એમાં અગાઉ પણ આપણે જાન્યુઆરીમાં એ પછી એપ્રિલમાં અને જુલાઈમાં પણ 15-15 દિવસની સ્પેશિયલ ડ્રાઈવ રાખી હતી અને એ ડ્રાઈવમાં પણ આપણે ટોટલ 330 જેટલા ગુમ થયેલ માણસો આપણે શોધી કાઢ્યા। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।